નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે સાત નવેમ્બર બે હજાર ઓગણીસમાં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાની શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનું આઇકન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઈક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે અને સાથે જ મિત્રો અમને પ્રોત્સાહન પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ સાત નવેમ્બર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ કયા દેશની સરકારે પોતાના બધા સાત પ્રદેશોના રાજ્યપાલોને બરખાસ્ત કર્યા તો તે છે નેપાળ દેશ કે જેની સરકારે સાત પ્રદેશોના રાજ્યપાલોને બરખાસ્ત કર્યા છે નેપાળ પાટનગર કાઠમાંડુ રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલી અને ચલણ છે નેપાલી રૂપી પ્રશ્ન બે મુંબઈ ટેક્સ વિભાગે હાલમાં જ કેટલા ટાટા ટ્રસ્ટોનું રજીસ્ટ્રેશન રદ કર્યું તો છ ટાટા ટ્રસ્ટોનું રજીસ્ટ્રેશન મુંબઈ ઇન્કમ ટેક્સ વિભાગે રદ કર્યું છે ટાટા ટ્રસ્ટની સ્થાપના અઢારસો અડસઠમાં મુખ્ય મથક મુંબઈમાં છે ને હાલમાં ચેરમેન છે નટરાજન ચંદ્રશેખર મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન ત્રણ હાલમાં જ કયા દેશે આગલા પાંચ વર્ષોમાં ભારતમાં એક બિલિયન યુરો નિવેશ કરવાની જાહેરાત કરી તો આ દેશ છે જર્મની જેણે એક બિલિયન યુરો નિવેશ કરવાની જાહેરાત કરી છે જર્મની પાટનગર બર્લિન ચાન્સલર એન્જલો મોર્કલ ને ચલણ છે યુરો ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન ચાર હાલમાં જ કેન્દ્રીય મંત્રી શ્રીપદ યશો નાયકે કયા સ્થળે એનઆરઆઈસડી નું ઉદઘાટન કર્યું તો તે તેમણે કર્યું છે તેલંગાણા તેલંગાણા રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ રાજ્યપાલ તમિલીસાઈ સૌંદરાજન વિધાનસભાની બેઠકો એકસો ઓગણીસ લોકસભાની બેઠકો સત્તર રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે બે જૂન બે હજાર ચૌદ પ્રશ્ન પાંચ વિશ્વ સુનામી જાગૃતતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો આ દિવસ ઉજવવામાં આવે છે પાંચ નવેમ્બરના રોજ આ દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય સુનામીના ખતરાને અને પ્રભાવને ઓછો કરવાનો જ હતું તેમજ ચેતવણી સિસ્ટમ વિશે જાગૃતતા ફેલાવવાનો છે ડિસેમ્બર બે હજાર પંદરથી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દર વર્ષે પાંચ નવેમ્બરે આ દિવસ ઉજવે છે પ્રશ્ન છ હાલમાં જ તવાંગ મહોત્સવ કયા રાજ્યમાં પૂર્ણ થયું તો આ મહોત્સવ પૂર્ણ થયો છે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં અરુણાચલ પ્રદેશ રાજધાની ઈટાનગર મુખ્યમંત્રી પેમા ખાંડુ રાજ્યપાલ બ્રિગેડિયર બીડી મિશ્રા વિધાનસભાની બેઠકો સાહીઠ લોકસભાની બેઠકો બે રાજ્યસભાની બેઠક એક અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર વીસ ફેબ્રુઆરી ઓગણીસો સત્યાસી પ્રશ્ન સાત હાલમાં જ કયા રાજ્યએ પંદર વર્ષ જૂના સરકારી વાહનો પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી તો આ રાજ્ય છે બિહાર કે જેણે પંદર વર્ષ જૂના જે સરકારી વાહનો છે તેની પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે બિહાર રાજધાની પટના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યપાલ ફાગુ ચૌહાણ વિધાનસભાની બેઠકો બસો તેતાલીસ લોકસભાની બેઠકો ચાલીસ રાજ્યસભાની બેઠકો સોળ ને સ્થાપના વર્ષ છે એક એપ્રિલ ઓગણીસો બાર પ્રશ્ન આઠ હાલમાં જ લેન્ડ એન્ડ પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન કોને નિયુક્ત કરવામાં આવ્યા તો આ ઓથોરિટીના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે આદિત્ય આદિત્ય મિશ્રા ઓગણીસો નેવ્યાસી બેંચના ઉત્તર પ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી છે પ્રશ્ન નવ હાલમાં જ મહિલા અને બાલ કલ્યાણ મંત્રાલય યુનિસેફ સાથે મળીને કઈ પહેલ લોન્ચ કરી તો એ પહેલ છે યુવા પહેલ આ પહેલનું લક્ષ્ય દસ થી ચૌદ વર્ષના કિશોરોના શિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટેનો છે પ્રશ્ન દસ આરબીઆઈએ હાલમાં જ કઈ બેંકના પ્રમોટર હિસ્સેદારી ઓછી ન કરવા પર એક કરોડ રૂપિયાનો દંડ કર્યો છે તો તે છે બંધન બેંક બંધન બેંકનું મુખ્ય મથક કોલકાતામાં છે સીઈઓ છે ચંદ્રશેખર ઘોષ અને સ્થાપક છે ચંદ્રશેખર આરબીઆઈની વાત કરીએ તો આરબીઆઈનું પૂરું નામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તેની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસમાં મુખ્ય મથક મુંબઈમાં આવેલું છે અને હાલમાં આરબીઆઈના ગવર્નર છે શક્તિકાંત દાસ પ્રશ્ન અગિયાર હાલમાં જ કયા ક્રિકેટર સૌથી વધારે ટી ટ્વેન્ટી મેચ રમનાર ભારતીય ખેલાડી બન્યા તો તે ક્રિકેટર છે રોહિત શર્મા રોહિત શર્મા એમએસ ધોની ધોનીને પાછળ રાખીને સૌથી વધારે ટી ટ્વેન્ટી મેચ રમનાર ખેલાડી બન્યા છે રોહિત શર્મા કુલ નવાનું ટી ટ્વેન્ટી મેચ રમ્યા છે આઈસીસીની વાત કરીએ તો તેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં છે અધ્યક્ષ છે શશાંક મનોહર અને સીઈઓ છે મનુ સાહની પ્રશ્ન બાર હાલમાં જ કયા ભારતીય મૂળના શોધકર્તાને ઓસ્ટ્રેલિયાઈ સરકાર દ્વારા અર્લી કેરિયર રિસર્ચર ઓફ ધી યર એવોર્ડ આપવામાં આવ્યું તો તે છે નીરજ શર્મા ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન તેર કઈ વ્યક્તિને ઇન બેંકના નવા એમડી અને સીઈઓ નિયુક્ત કરવામાં આવ્યો તો તે છે સુમન કથપાલિયા ઇન્સ ઇન્ડ બેંકની સ્થાપના ઓગણીસો ચોરાણુંમાં માં મુખ્ય મથક મુંબઈમાં છે અને આ બેંકની ટેકલાઇન છે વી મેક યુ ફીલ રિચર પ્રશ્ન ચૌદ હાલમાં જ કઈ હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ એન વી બાલાસુબ્રમણ્યમનું અવસાન થયું તો તેઓ ન્યાયાધીશ હતા મદ્રાસ હાઈકોર્ટના તમિલનાડુ રાજધાની ચેન્નઈ મુખ્યમંત્રી ઈ કે પલાનીસ્વામી રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત વિધાનસભાની બેઠકો બસો ચોત્રીસ લોકસભાની બેઠકો ઓગણચાલીસ રાજ્યસભાની બેઠકો અઢાર અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન પંદર હાલમાં જ ત્યાં સેન્ડ આર્ટિસ્ટને ઇટાલિયન ગોલ્ડન સેન્ડ આર્ટ એવોર્ડ બીજા ઓગણીસ માટે પસંદ કરવામાં આવ્યું તો તે સેન્ડ આર્ટિસ્ટ છે સુદર્શન પટનાય થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચલણના સરપ્રાઈ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો અને ચરણ સરપ્રાઈઝ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ